આજે આ સાડીમાં ફૂલ છેડા ઓવરલોક કરીને હું બતાવું છું. આવી રીતના દોરો, અઢી ઉપર રાખવાની ચાપ, આ ઘડિયાળ અઢી ઉપર રાખી પોઈન્ટ. ઓવરલોક ને ફોલ બે આવી રીતના શીખવાડું છું. અમારો વિડીયો પૂરો જોજો. આવી રીતના સીધું લઈ લેવાનું, એટલે ધીમે ધીમે ધીરે ધીરે સીધું જ લેવાનું. એકદમ ગોલાઈ રાખવાનું ધીરે ધીરે, આટલું ઓટાય છે. પાછળનું બીજો છોડો બે બાજુ જોઈ એવી રીતે ઉતી દેવાનું. પેલા એકદમ ટાઈટ કરી બે ત્રણ વાર આવી રીતના કરી લેવાય, ફૂલે નહીં છોડે. આજે મેં તમને આ સાડીમાં છેડા ઓવરલોક કરી બતાવ્યું. અમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે નવા વિડીયા બતાવશું. થેન્ક યુ. આગલા વિડીયોમાં સાડી છેડા બતાવ્યા હતા, હું ફૂલ બતાવું છું. છેડાની બિલ્ડિંગની ચાપે જુદી ને ફૂલની જુદી. આ ફૂલની ચાપ ફૂલ દોઢ ઉપર હું રાખું છું, છેડા અઢી ઉપર હતા, અઢી નંબરની ઘડિયાળ ઉપર. આવી રીતના ફિટ કરી દેવાનું એકદમ ટાઈટ. જે આ કાંટો છે એ દોઢ ઉપર રાખી દેવાનું. પહેલાં જોઈ લેવાનું છેડા ઉટેલા છે પણ પ્રેશર એટલો, એટલા અંતરે રાખવાનું એક એક વેચ જેટલું. અમારો વિડીયો પૂરો જોજો, અમને સપોર્ટ કરજો. આવી રીતના એકદમ ધીરે ધીરે મૂકવાનું. ફૂલ અને સાડીની બે કિનારી એક સરખી ભેગી જવી જોઈએ એકદમ નિરાતે. Thank you.
અંદર વાળી દેવાનું. ફૂલમાં એક ખાસ ધ્યાન રાખવું, આ ભાગને આવી રીતે લેતું જવાનું, એક સરખું ગોઠવું જવાનું, ગોઠવતું જવાનું, એટલે વચ્ચે ખોલો કે ન આવે, એક સરખું કરવું. આવી રીતના રાખવું જવાનું આ ભાગ. આવી રીતે ધીરે ધીરે મૂકી સીધી રીતે આવી રીતના ગોઠવતું જવાનું, એટલે ફોલો ન આવે ને ફોલ એક સરખો મૂકાય, સરસ નીચે ગળત લઈ ન આવે. છેડાનો ને ફોલનો બેયના વિડીયા તમને મોકલા છે, આવી રીતના જોજો, કમેન્ટમાં લખજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.